सब हरि भक्तों ने महाराज जय स्वामी नारायण। विवेक चिंतामणि निराशिको अंग भाग एक, तारीख 29/8/2023। चौदह लोक के भोग सुख, चौदह लोक के भोग सुख, ताकि आश हरि भजन में सो निराश जग माही। निराशी को अंग आगळ आशानी वात करी। जगतनी आशा जीव प्राणी मात्र ने खुवार करे अने भगवान संबंधी आशा जे होय ए सुख शांति ने आपनारी बने। अहिया निराशानी वात छे, ए जीवन माथी आशा मात्र दूर करवी ए नहीं, पण जे सदा सत्य छे, जे सदा कल्याणकारी शिवम छे अने जे सदा सुंदर छे, एवा सत्यम शिवम सुंदरम परमात्मानी आशा राखे अने जगतनी आशा अने मोह दूर करी जीवने भगवान मा जोड़ी ने
એનું જીવન જે વ્યતીત કરે એ નિરાશીની વ્યાખ્યા થઈ. આપણે નિરાશી બોલીએ એટલે જેને જીવનમાં કોઈ હોપ ના હોય, આશા ના હોય અને નિષ્ક્રિય બેસી રહે, એ વાત નથી અહીંયા. પરંતુ મટીરિયલ પ્લેનની જે આપણે ઈચ્છા કરીએ અને એ આપણને ફળીભૂત ના થાય અને પછી એ દુઃખના આપણને ચક્રાવામાં મૂકી દે, એવી આશાનું રિજેક્શન છે અહીંયા. એ આશા જે છે, જેટલી આશા તમે કરી એટલી તમારા જીવનમાં અશાંતિ આવે. એ મટીરિયલ પ્લેનની જે આશા, એ જ આપણને પરમાત્માના માર્ગમાંથી ચલિત કરાવે. તો 14 લોક કે ભોગ સુખ તાકી આશ નાહી, બહુ ઊંચી વાત છે. અધ્યાત્મના ક્ષેત્રમાં જ્યારે આપણે પ્રગતિ કરવી હોય તો જે 14 લોકના સુખની વાત કરે છે, આપણે તો આ લોકના સુખમાં આટા મારીએ છીએ, આપણે એમ જ ધરાઈ ગયા. કેમ? તો કે છે કે આપણી જે દશા, જીવ દશા જે છે એ બદ્ધ છે, એ બધામાં બંધાયેલી છે, એમાંથી આપણે મુક્ત થયા નથી. જેમ ઈયળ હોય, ઈયળ એ જમીન ઉપર ચાલતી હોય તો એના ઉપર ગમે તે પગ મૂકીને ચાલ્યા જાય, એને બધા મસડી નાખે. પરંતુ કીટ ભ્રમરનો ન્યાય એવું કહેવાય છે, ઈયળમાંથી ભમરી થાય તો ભમરી પછી ઉડી જાય, ભમરી કોઈના હાથમાં આવે નહીં, એના પર કોઈ પગ મૂકી શકે નહીં. એમ જે ઈયળની જગ્યાએ આપણી પ્રિમિટિવ અવસ્થા, આપણી જે બદ્ધ અવસ્થા જીવની, એ ઈયળની જગ્યાએ છે. એ જેટલો આપણે જગતનો સંબંધ રાખીએ, એટલે જગત સંબંધી પંચ વિષય અને આપણા દેહના બધા ભાવ, દેહના સંબંધી એ બધા આપણને કુચડતા જાય, એ તમને પરમાત્માના માર્ગમાંથી પાડતા જાય. જેમ ગ્રહસ્થ હોય એને દેહના સંબંધી હોય, કોઈ નજીકના હોય, કોઈ દૂરના હોય, પરંતુ સમયા ઉત્સવમાં જવાનું થાય તો આપણને કહીએ કે તમે સમયામાં ક્યાં આવવાના ને, તો એનો જવાબ શું મળે? અમારા દૂરના કાકા ઓફ થઈ ગયા છે. એ ઓફ થઈ ગયા એટલે અહીંયા જ બધું ઓફ થવા માંડે, ભગવાન બાજુ એને કૂચડી જ નાખે, એ વ્યવહાર છે કૂચડે. એવી રીતના પદાર્થ માત્રની તમે આશા કરી તો એ આશા તમને પરમાત્માના માર્ગમાંથી ચલિત કરનારી છે. એટલે જે મટીરિયલ પ્લેન પર જે રહે એ ઈયળ જેવા છે, પરંતુ જેનામાં જ્ઞાનનો અંશ પડે એ ભમરી થઈ જાય. એ ભમરી જેમ ઉડે એમ એવા જે જીવ ભગવાનના જ્ઞાનથી એ સ્વામિનારાયણ ભગવાનના વચનને વાલું કરે અને ભગવાનના સ્વરૂપ સંબંધી જે ઉત્સવ સમયા એમાં જોડાય. કેમ? કે એનામાં જ્ઞાન આવ્યું. એમ આપણા જીવમાં જ્યારે પરમાત્માના જ્ઞાનનો અંશ પડે ત્યારે આપણને આ લોકના સુખ એમાંથી બહાર કાઢે અને ભગવાનની મૂર્તિ સંબંધી સુખ એનો આપણને અનુભવ થાય, એવા વિચાર એ તમને જ્ઞાનથી થાય, નહીં તો એના સિવાય થાય નહીં. તો આનંદ સંતોની અભિવ્યક્તિ છે કે 14 લોક કે ભોગ સબ તાકી આશ નાહી, એટલે જે 14 લોકના સુખ એની સામે મૂકે એની આશા નહીં. 14 લોક બાજુ પર જવા દઈએ, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના સંતો ધરમપુર ગયા, ધરમપુર વાસદા, તો કુશળ કુંવરબાએ પકવાન બનાવેલા અને ભાત ભાતના પકવાન બનાવ્યા અને એ સંતોને જમાડવા હતા તો મહારાણી જાતે ઉભા રહી ને બધાને પીરસાવ્યું. પછી સંતો જે હતા એને બધું પીરસાઈ ગયું એટલે બધી વસ્તુ એક કરી દીધી ને એમાં પાણી રેડ્યું, પાણી રેડીને એ જમવાનું ચાલુ કર્યું. એટલે કુશળ કુંવરબા હતા, અરે રે રે, કે આ શું કર્યું, કાં તો મેં તમારા માટે પકવાન બનાવ્યા, પણ કે છે અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે
અમારે કોઈ પણ અમારા વર્તમાન લોપાય નહીં, એટલે અમારે તો આ રીતે જ અમારે વર્તમાન પાડવા પડે. એટલે એ મહારાણી જે હતા એને આટલી બધી મહેનત કરીને બધી વસ્તુ બનાવી, પરંતુ આનંદ સંતોને પરમાત્માના જ્ઞાનનો યોગ છે એના કારણે એમણે એ વર્તમાન એને પાડ્યું, અને એને બીજી વસ્તુની ગણતરી ના કરી, પરંતુ એ આ લોકના સુખ એની એને આશા નથી. એટલે પરમાત્માના સ્વરૂપમાં એકદમ મગન રહી શક્યા, એમ કે મુક્ત મગન હરિ ભજન મે સો નિરાશ જગમાહી. આપણે ભજન થાય છે પરંતુ મગનની જે વાત થઈ એમાં પ્રોબ્લેમ છે. આપણે સત્સંગની અંદર આપણે આવ્યા એટલે ભગવાનનું ભજન કરીએ છીએ, પણ મગન ધંધામાં, મગન વ્યવહારમાં, મગન સગામાં, મગન દેહમાં, મગન કુટુંબીમાં, મગન જાતમાં, મગન થવાનું જે વાત છે એ બીજી બધી જગ્યાએ મગન થઈ ગયું. એટલે પરમાત્માના આકારનું જે આપણને અનુસંધાન થવું જોઈએ એ આપણને થતું નથી. એટલે બધી આશાઓ કેમ જતી નથી, તો કે જે ભજન થયા પછી આપણે મગન થવાની જે વાત છે, મગ્ન, મગન એટલે મગ્ન, તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ચિત્ત, તમારો પ્રાણ એ જ્યારે પરમાત્મામાં જોડાય ત્યારે આપણે મગ્ન થયા એવું કહેવાય. એટલે ભજનમાંથી આપણે મગન તરફ જવાનું, એ મગન તરફ નથી ગયા ત્યાં સુધી આપણે કંઈક આશાઓ ફરી વળવાની છે. એ આશાઓથી તમે મુક્ત ક્યારે થાવ, તો કે જ્યારે ભગવાનના સ્વરૂપમાં, એના ભજનમાં, એના જ્ઞાનમાં, એની લીલામાં મગ્ન બનીએ ત્યારે તમારી બધી આશા એ દૂર થશે. તો આ વાત બહુ પકડવાની. એ પ્રેમાનંદ સ્વામીએ એની અભિવ્યક્તિ આપી, ચૌદ લોક ભોગ કે સુખ જાને સબ ફાંસી સહજાનંદ પદ પંકજ મકરંદ કે પ્યાસી હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી હમ તો એક સહજાનંદ લગન મગન મત બધા સંતોનો સૂર જોઈએ તો એક જ આવે. અહીંયા જેમ 14 લોકની વાત કરી, 14 લોક ભોગ કે સુખ, તો એમ કે 14 લોકના ભોગ એના જે સુખ છે એને થોડુંક આગળ કહે છે સ્વામી, જાને સબ ફાંસી. એ 14 લોકના સુખ ભલે રહ્યા પરંતુ કલ્યાણના માર્ગમાં એ બાધક છે. એટલે જેમ નંદ સંતોએ કુશળ કુંવરબાએ બધી વાનગીઓ બનાવી પરંતુ એમાં પાણી મેળવીને જ જમ્યા કેમ, તો કે 14 લોકના જે સુખ છે એ ફાંસી જેવા છે. સહજાનંદ પદ પંકજ મકરંદ કે પ્યાસી, ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળ, પંકજ એટલે કમળ, પદ એટલે ચરણારવિંદ, એ ચરણ કમળ મકરંદ કે પ્યાસી, જેમ ભમરો હોય એ કમળનું જે ફૂલ હોય એના પોલનમાં જે રસ હોય એને એ પીવે, એના પ્યાસી એટલે સ્વામિનારાયણ ભગવાન એના ચરણની ઉપાસના, એમની મૂર્તિનું વર્ણન, એના અમે પ્યાસી છીએ. કોણ? તો કે નંદ સંતો. એમણે એના પર ગુંજારો કર્યો ભગવાનના સ્વરૂપ. એટલે હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી, અમે એક ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદના ઉપાસક છીએ. લગન મગન મતવારે, એમનામાં અમારી લગ્ની લાગી એટલે અમારું મન એમાં મગ્ન થયું, એટલે છોડી સબ આશી, એટલે બધી આશા છોડી અને અમે એક સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં એકાકાર થયા, અમારી વૃત્તિ
परमात्माना स्वरूपमां एक थई गई आवी अभिव्यक्ति नंद संतोए आपी ए केम? तो के एमणे बधी आशा छोड़ी, एमनो पण कुटुंब कबीलो हशे, एमना सगा वाला हशे, पण बधा नंद संतोए एनो त्याग कर्यो। पछी आगळ कुटुंब नो तो त्याग कर्यो, परंतु आगळ जईने एमणे પોતાનું જે ગમતું હોય એને પણ બાજુ પર મૂક્યું અને સ્વામિનારાયણ ભગવાનના ગમતામાં રહ્યા। એમણે જે પ્રમાણે વર્તમાન ફેરવ્યા એ પ્રમાણે નંદ સંતો વર્ત્યા। ભગવાન સ્વામિનારાયણ બહુ જ આકરા વર્તમાન પડાવતા, તો એક ઉત્તર હિન્દુસ્તાની સંત હતા, તો એણે એક દાડો અકરી ગયા, એ તો કે બેટી કા બાપ तेरे पास मोक्ष है, इसलिए तेरे पीछे पीछे फिरते, ऐसे वर्तमान क्यों घुमाते। अहुकेनार ये वक्त है संतो हता, परंतु एने महिमा छोड़ो नहीं। स्वामीनारायण भगवान जे के फाइनल, एटले ए भगवान स्वामीनारायण जे प्रमाणे वर्तमान नु प्रवर्तन कर्यु, ए वर्तमान ने फॉलो कर्या बधाए, अने पोतानु मन गमतु मूकीने स्वामीनारायण भगवान नु गमतु कर्यु, पोतानु गमतु मूकीने સ્વામિનારાયણ ભગવાન જેમાં રાજી થાય, સ્વામિનારાયણ ભગવાન જેમાં પ્રસન્ન થાય, એ માર્ગ નંદ સંતોએ અપનાવ્યો। બધી આશા છોડી દીધી। શુક સ્વામી હતા એ સ્વામિનારાયણ ભગવાનનો ખરડો કાયમ લખે, ભગવાન જે બોલે એ શુક સ્વામી લખે, એ સ્વામિનારાયણ ભગવાનના રહસ્ય મંત્રી હતા, એમનો જેને રાઈટ હેન્ડ કહેવાય એવા શુક સ્વામી હતા। એ શુક સ્વામી એટલા બધા જ્ઞાની હતા, એ બ્રાહ્મણ હતા, અવદિચ્ય બ્રાહ્મણ હતા, તો પણ એમનામાં ભગવાનની પ્રસન્નતાનો જ એક મૂળ કારણ હતું, એને માટે જ એમનું જીવન સમર્પિત કરેલું। એટલે સતાનંદ સ્વામીએ સર્વમંગલ લખ્યો, એમાં શુક રક્ષિત પુસ્તકાય નમઃ, ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા એક શુક સ્વામીએ લખ્યું, ત્યારે બધા પુસ્તકો આ સંપ્રદાયમાં રક્ષિત થયા, આરક્ષિત થયા। એ સુખ સ્વામી, એમને એક દિવસે તાવ આવેલો, રાત્રે બહુ તાવ હતો, અને સ્વામિનારાયણ ભગવાને એમને બોલાવવા મોકલ્યા કે તમે સુખ સ્વામીને બોલાવી લાવો, મારે ખરડો લખાવવો છે। એટલે સુખ સ્વામી બહુ તાવ હતો તો પણ આવ્યા, અને સ્વામિનારાયણ ભગવાને ખરડો લખાયો, એકદમ તાવ હતો અને મહારાજે બોલાયા। સુખ સ્વામીએ એ ખરડો લખ્યો, હવે ખરડો લખ્યો પછી સ્વામિનારાયણ ભગવાને ખરડાને ફાડી નાખ્યો, એ ખરડો ફાડી નાખ્યો, એટલે પછી સ્વામિનારાયણ ભગવાને સુખ સ્વામીના ફેસ સામું જોયું, એમના મોઢા સામું જોયું, એમના કોઈમાં કોઈ પરિવર્તન થાય છે કે નહીં, ભગવાને પૂછ્યું કે સ્વામી, તો કે હા મહારાજ, આ ખરડો તમે આટલી મહેનતે લખ્યો અને મેં ફાડી નાખ્યો, એમાં તમને કશું થયું નહીં? કે મહારાજ ના। તો કે કેમ? તો કે છે, મારે તો તમને પ્રસન્ન કરવા છે, મારે કોઈ બીજી આશા નથી, તમે રાજી થાવ એ જ, તમે ખરડો વાંચીને રાજી થાવ તોય મારે કબૂલ છે, અને ખરડો ફાડીને રાજી થાવ તોય મારે કબૂલ છે। આ એક વાત ભગવાનને કહી, ને સ્વામિનારાયણ ભગવાને એમને એવું વરદાન આપ્યું કે તમને ક્યારેય જિંદગીમાં તાવ નહીં આવે। એ સ્વામિનારાયણ ભગવાને તાવ લઈ લીધો। આ સુખ સ્વામીની જગ્યાએ આપણે હોઈએ અને આપણને બોલાવે, તાવ આવતો હોય અને લખાવે, અને આપણે પરાણે લખીએ, અને લખાયા પછીને જો ફાડી નાખે તો આપણે તરત, અરે ભલા માણસ આવું કરાતું હશે, એક તો આટલા 102 તાવમાં હું આવ્યો, તમને મારી કદર જ નથી। પણ એ સુખ સ્વામી, એને કોઈ બીજી આશા નથી, ભગવાનને પ્રસન્ન કરવા એ એના જીવમાં જડાયેલું હતું। એટલે સ્વામિનારાયણ ભગવાનના જે સંતો જે હતા એ આવા સ્ટ્રોંગ હતા, એને સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા સિવાય એમનામાં કશી બીજી કોઈ વાત જ નથી, એ એમના જીવનની અંદર એમનો મુદ્રાલેખ હતો। એટલે જે છોડી સબ આશી, એટલે એમણે બધી આશા છોડીને એક સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા છે એવી વાતને એમણે દ્રઢ કરી હતી। તો આ ઘણી બધી વસ્તુઓ આપણને આ સત્સંગમાં જોવા મળે, તેમજ બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે કે દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ ખુમારે,
निपट निशंक मगन होई बिचरत राम अमल मतवारे धन्य सोई श्याम सुंदर रंग भीने। ये देहातीत जेनी वृत्ति जे छे देहती अतीत देहती उपर थई गईली अने निरंतर डोलत एनु मन कायम भगवानी मूर्तिना आनंद मा डोले मगन नी वात करी ने मुक्त मगन हरि भजन में ये देहती बाहर निकली ने परमात्माना वचन ने अनुसरी ने ये कायम मगन थई ने स्वामीनारायण भगवान नु भजन करे। बोलत ब्रह्म कुमारे ये बोले तो पण एमा ब्रह्मत्वनी कुमारी होय ब्रह्मत्व एटले पुरुषोत्तम नारायण एना जे वचन एने हेठू पड़वा ना दे अने एना वचन प्रमाणे ज ए चाले एटले स्वामीनारायण भगवान ना वचन प्रमाणे ये बोले निपट निशंक निपट એટલે કોઈ જાતનું પટ એટલે એને કપટ ના હોય એનામાં કોઈ વચ્ચે જેમ પેલી વ્યવહારમાં હાઈડ એન્ડ સીક ગેમ હોય કંઈક ને કંઈક છુપાવે કંઈક ને કંઈક ઉલ્લુ બનાવે એ કોઈ વાત નહીં એકદમ નિપટ નિશંક એને કોઈ જાતની શંકા નહીં જે આવે એને ભગવાનનો પ્રારબ્ધ ભગવાનની ઈચ્છા એમ સમજીને એનો સ્વીકાર કરે મગન હોય બિચરત અને કાયમ મગન થઈને હસતા હોય અને પ્રસન્ન વદને પ્રસન્ન મને આવા સત્પુરુષો ફરતા હોય રામ અમલ મતવારે એનામાં રામ અમલ એટલે ભગવાનનો અમલ ભગવાનની ઉપાસના ભગવાનની ભક્તિ ભગવાનનો નિશ્ચય એનો કેફ હોય અંદર અંદર એનો અમલ જેમ કોઈને કોઈ એવું વ્યસન હોય તો એનો અમલ ચડે એમ આ બધા નંદ સંતોને બીજી કોઈ આશા નથી પરંતુ એક સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિનો એના નિશ્ચયનો એની ઉપાસનાનો કેફ હતો ને એમાં એ મતવાલા થઈને ફરે એટલે એમના યોગમાં કોઈ પણ જીવ આવે એનું પણ એ કલ્યાણ કરે એનો મોક્ષ થઈ જાય એવો એનો ઉપાય કરે તો આનંદ સંતોની જે વાણી એને આપણે જો સમજીએ તો જ આપણને આ બધો ખ્યાલ આવે। ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને આ બ્રહ્માનંદ સ્વામીની અભિવ્યક્તિ છે એ જે એ શ્યામ સુંદર એવા સ્વામિનારાયણ ભગવાન એના રંગમાં જે ભીના થયા એનો રંગ જેને લાગ્યો એવા જે મુક્ત પુરુષો એવા જે ભક્ત શ્રેષ્ઠ એને ધન્યવાદ છે એ કોણ કહે છે બ્રહ્માનંદ સ્વામી કહે છે એને ધન્યવાદ કેમ કહે છે તો કહે છે કે એની બધી આશાઓ એ વિરમી ગઈ જે જગતના પ્રપંચની પકડમાં નથી એમના યોગમાં આવનાર સર્વેને એ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરાવે અને સ્વામિનારાયણ ભગવાનના ભજનમાં મતવાલા થઈ જાય એ જ જગતમાં સાચા નિરાશી છે એ કીધું ને મુક્ત મગન હરિ ભજન મે સો નિરાશ જગમાહી નિરાશ એ નિરાશ એટલે બધું મૂકી દેવું બધું છોડી દેવું જીવનમાં કોઈ એમ્બિશન ના હોય જીવનમાં કોઈ ધ્યેય ના હોય એ ડ્રાયનેસની વાત નથી પરંતુ આ જગત જે છે એના પ્રવાહમાંથી એની બધી આશાઓ જે છે માયિક આશાઓ છે એને મૂકીને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાના સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવાના જે અંદર સંકલ્પ કરે એ નિરાશનો અંગ છે જે નિરાશી થયો એ આ જગતમાંથી છૂટીને પરમાત્મામાં જોડાય એની બધી આશાઓ જે છે એનું કનેક્શન ક્યાં કર્યું તો કે સ્વામિનારાયણ ભગવાનના આકારમાં કર્યું એટલે આગળ જેમ આશાની વાત આવી એ જુદી 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 જગ્યાએ આપણે આશા બાંધી તો એ આશા આપણા જીવનની અંદર ઉદ્વેગ લાવે અજંપો લાવે અશાંતિ લાવે કેમ કે બધી આશાઓ આપણી ફૂલફિલ ના થઈ શકે આપણી પાત્રતા ના હોય ને એવી આપણે આશા કરીએ તો એ આશા આપણને દુઃખ આપે પરંતુ સ્વામિનારાયણ ભગવાન એ આપણા પ્રારબ્ધમાં જે યોગ્ય હશે એ આપણને આપે છે અને આપ્યું છે એવી ભાવદશા રાખીએ
અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ અને આપણે પરિપૂર્ણ કહેવાય ને પરિપૂર્ણ પૂર્ણ કામ સત્સંગમાં આવ્યા પછી પૂર્ણ કામ થવું પડે એટલે બધી કામનાઓ મારી પૂર્ણ થઈ ગઈ એટલે સ્વામિનારાયણ ભગવાનના ગુણનો જે જન્મંગલ લખ્યો એમાં સતાનંદ સ્વામીએ લખ્યું ઓમ પૂર્ણ કામાય નમઃ જે બધી રીતે પૂર્ણ કામ છે જેને કોઈ આ જગતની કામના નથી એવા મુક્ત પુરુષ એવા ભક્તને ધન્યવાદ છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યા અને સ્વામીએ બધો એમનો ઇતિહાસ પૂછ્યો તો કહે છે એણે આટલી જ વસ્તુ કીધી કૃષ્ણ ભક્ત છે મને વાલા બીજા સર્વે લાગ્યા છે નમાલા જેની ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણમાં છે એવા જે ભક્તો એ મને વાલા છે બીજા બધા નમાલા લાગ્યા એમ કે છે પછી જે હાર જે છે એ સર્પ જેવો લાગે છે એ બધી વાત ભગવાને કરેલી છે એ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ બધું ડોક્યુમેન્ટ કરેલું છે એ સ્વામિનારાયણ ભગવાનનો પોતાનો અંગત અભિપ્રાય છે એ કયો કે આશામાંથી છૂટી અને પરમાત્માની આશા કરવાની પરમેશ્વરની આશા કરવાની તો આપણા જીવનમાં કંઈક ને કંઈક સુખની પ્રાપ્તિ થાય પરંતુ જગતની આશા જો આપણે થઈ તો એ તમને કલ્યાણના માર્ગમાંથી પાડશે અને અશાંતિ તરફ લઈ જશે કેમ કે કોઈ એવી આશાઓ કરી અને એ પરિપૂર્ણ થઈ પણ પરિપૂર્ણ થયા પછી એ તમને સુખ આપે કે કેમ એ સંશય છે એ વિચારવાનો વિષય છે એટલે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રયે રહીને 14 લોક ભોગ કે સુખ તાકી આસ નાહી મુક્ત મગન હરિ ભજન મે સો નિરાસ જગમાહી એટલે જે ભગવાનના ભજનમાં મગ્ન બને અને ભગવાનના આકારમાં સ્થિર થાય અને ભગવાન જે આપે છે એમાં સંતોષ માનીને જે ભજન કરે છે એ આ જગતની આશાઓથી બચી શકે છે બાકીનાને આ જગતની આશાઓ ભરડો લે અને એ આશા ક્યારેય એને શાંતિ લાવે નહીં અને એને કાયમ ઉદ્વેગમાં રાખે એટલે નિરાશી થતા શીખવાનું નિરાશી એટલે જ્યાં જ્યાં તમને આશા દેખાય તો એ આશા મારી પૂર્ણ થશે તો પણ મારું અંદરથી સારું થવાનું નથી એ ભાવને પકડવાનો અને સ્વામિનારાયણ ભગવાનના ભજનમાં મસ્ત રહેવું એ આનો મૂળ સિદ્ધાંત છે સહજાનંદ સ્વામી મહારાજની જય